પાટીલે કહ્યું 400 પારના લક્ષ્યાંકના શ્રી ગણેશ, આજે પીએમ મોદીને અર્પણ. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન થાય તે અગાઉ જ સુરતમાં ભાજપની જીત થઈ છે. ત્યારે આ જીતને વધાવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે ભાજપે આ વખતે 400 પારનો લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે તેના શ્રી ગણેશ સુરતથી થયા છે. આજે અમે પીએમ મોદીને અર્પણ કરીએ છીએ. બીજી તરફ વિજયી થયેલા મુકેશ દલાલે કહ્યું કે અમે લોકો અને વડાપ્રધાનની સાથે સાથે તમામ કાર્યકરોનો પણ આભાર માનીએ છીએ. કોંગ્રેસ પર પ્રહાર. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ થવા પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને શુભેચ્છા આપીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જીત અમે અર્પણ કરીએ છીએ. આ જીત દેશની સૌ પ્રથમ જીત છે. કોંગ્રેસે ખોટા આક્ષેપ કર્યા હતા, વહીવટી તંત્ર પર ગેરસમજ ઉભી કરવા પ્રયત્ન કર્યા હતા, પરંતુ તેમાં તેમની જીત થઈ નથી. મોદીની ગેરંટીને સમર્થન. સુરત સિવાયની બાકીની 25 સીટો પણ જીતીને તમામ 26 કમળ મોદી સાહેબને અર્પણ કરવાના છીએ. જે સમર્થન પ્રાપ્ત થાય છે તેના કારણે કાર્યકર્તા ઉત્સાહમાં છે. મોદી સાહેબની ગેરંટીમાં સૌ કોઈને વિશ્વાસ છે. ગુજરાત મોડલ બાદ દેશનું મોડલ લોકો સામે મૂક્યું છે. સર્વાંગી વિકાસ સાથે કોઈનો સાથ અને સૌ કોઈનો વિશ્વાસની વાતને સમર્થન મળી રહ્યું છે, તેમ પાટીલે વધુમાં જણાવ્યું હતું. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે. સુરતની આ લોકસભાની સીટ એ 400 પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે. અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ અને એની સાથે સાથે અમે વિશ્વાસ પણ અપાવીએ છીએ કે અમે સુરત લોકસભાના સીટ સિવાયની બીજી જે 25 સીટો છે એ પણ અમે જીતીને ગુજરાતના કુલ મળીને 26 કમળ એ મોદી સાહેબને અર્પણ કરવાના છે. ગુજરાતના 100 ભાઈ બહેનો, એમનું જે સમર્થન ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં છે. મોદી સાહેબમાં અનેરો વિશ્વાસ એમનો છે. મોદી સાહેબને ગેરંટીમાં ગુજરાતના અને દેશના સૌ મતદાતા ભાઈ બહેનોને વિશ્વાસ છે. મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે ગુજરાત મોડલ ઊભું કર્યા પછી આ એક દેશનું પણ મોડલ લોકો સામે મૂક્યું છે કે વિકાસ શું હોઈ શકે, સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે. સમાજમાં ભાગલા પાડવાને બદલે સૌનો સાથ સૌનો વિકાસ એવા સૂત્ર સાથે મોદી સાહેબ જ્યારે આ દેશનું ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે જે જબરદસ્ત સમર્થન મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે એ દિવાલ ઉપર લખાયેલું સ્પષ્ટ વંચાય છે કે 2024ના લોકસભાના ઇલેક્શનમાં આ વખતે 400 પારનો લક્ષ્યાંક એ સહજતાથી એ પૂરો કરી શકીશું એવો મને વિશ્વાસ છે. હું ફરીથી 100 ભાઈ બહેનોને અને જેમણે જેમણે આમાં સમર્થન આપવા માટે પ્રયત્ન કર્યો છે એમને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો એમને પણ ખૂબ અભિનંદન આપું છું અને આ પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. મને વિશ્વાસ છે કે ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ 4 વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા છે, 3 ટર્મ કોર્પોરેટર રહ્યા છે, અમને વહીવટી સૂચ છે એના દ્વારા સુરત શહેર અને ગુજરાત અને ગુજરાતના માધ્યમથી આ દેશના વિકાસમાં પણ એમનો અનેરો ફાળો ચોક્કસ રહેશે એવી એમની પાસેથી અપેક્ષા સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું. ધન્યવાદ. 24 સુરત લોકસભા મેં આજ મુજે નિર્વિવાદિત વિજય ઘોષિત કિયા ગયા હૈ તો ગુજરાત મેં ઓર દેશ મેં પહેલા કમલ ખીલા હૈ ઓર એ મેં કમલ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે ચરણ કમલો મેં અર્પણ કરતા હું. સાથ મેં હી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, અમારા આદરણીય શ્રી પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કા આભારી હું કે ઇન્હોને મુઝ પે વિશ્વાસ રખ કે મેરા ચયન કિયા હૈ. આજ મુજે જો નિર્વાચિત વિજય ઘોષિત કિયા ગયા હૈ વો ઇન્ડિકેટ કર રહા હૈ કે પૂરે ભારત દેશ મેં મોદી સાહેબને જો 400 પાર કા લક્ષ્યાંક રખા હૈ વો દિશામાં પહેલા કદમ હૈ. ઓર ભારતીય જનતા પાર્ટી NDA નિશ્ચિતપણે એ લક્ષ્યાંક સિદ્ધ કરેગા. ઓર જો પૂર્ણ બહુમત કે 2/3 સે જ્યાદા બહુમત વાલી સરકાર જો આગે બનને જા રહી હૈ તો ઉસ દિશામાં પહેલા કદમ હૈ. આભાર, ધન્યવાદ.